નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિક્રમ દદુકિયા અને તમે જોઈ રહ્યો છો અમારી યુટ્યુબ ચેનલ હેલો એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં મેં જે અર્વાચીન યુગ છે તેના સાહિત્યકાર કવિ દલપતરામ વિશે વાત કરેલી, અને એ વિડીયો તમે ન જોયો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંકો મળી જશે. મધ્યકાલીન યુગના જે સાહિત્યકારો છે તેની પણ લિંકો મળી જશે. તો આજના સાહિત્યકાર છે આપણે નર્મદ શંકર લાલ શંકર દવે, તેમના વિશે ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈ લઈએ કે આ વિડીયો કોના માટે ઉપયોગી બનશે. તો આ વિડીયો TET 1, TET 2, TAT, HTAT, UPSC, GPSC, NET, SLET, PSI, ASA, GSS, SB, PI, તલાટી, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય જાહેર ક્ષેત્રની કોઈ પણ ભરતીઓ માટે મિત્રો આ વિડીયો ઉપયોગી થવાનો છે. અને મારા વિડીયોની મદદથી તમે 100% તમારા જે ગુજરાતી સાહિત્ય છે તેની અંદર મેદાન મારી શકશો. તો આવો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. નર્મદ શંકર લાલ શંકર દવે ઈસવીસન 1883, તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમનું ઉપનામ નર્મદ, નર્મદના નામથી પણ લોકો તેને ઓળખે છે અને પ્રેમ શૌર્ય પણ કહી શકીએ છીએ આપણે. તેમના બીજા ઉપનામો જોઈએ તો સુધારાનો અરુણ, યુગંધર, સમયમૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક સાહિત્યકાર. નર્મદને ગદ્યનો પિતા પણ કહેવામાં આ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો, ગદ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નર્મદને. આ ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો. અગત્યના પોઈન્ટની આપણે ચર્ચા કરીશું અહીં. નેક્સ્ટ છે યુગ વિધાયક સર્જક, અર્વાચીન ગદ્ય પદ્યના પ્રણેતા, અર્વાચીનોમાં આદ્ય, સુધારાનો સેનાની. હવે આ બાજુ વાત કરીએ તો નર્મદે સ્થાપેલી બાબતો વિશે ચર્ચા કરીએ તો ઈસવીસન 1851માં બુદ્ધિવર્ધક સભા મુંબઈ ખાતે સ્થાપના કરી. ઈસવીસન 1856માં તત્વશોધક સભાની નર્મદે સ્થાપના કરી. હવે પોઈન્ટની ચર્ચા કરીએ મહત્વના. તો ઈસવીસન 1851માં નર્મદે પ્રથમ ગદ્ય લખાણ મંડળી મળવાથી થતા લાભ લખ્યું. પ્રથમ ગદ્ય લખાણ કયું લખ્યું? તો મંડળી મળવાથી થતા લાભ. ઈસવીસન 1858માં નર્મદે સરસ્વતીની સેવા માટે કલમને ખોળે માથું મૂક્યું. દલપત નર્મદનું પ્રથમ મિલન ઈસવીસન 1859માં થયું હતું. લાગણી, જુસ્સો, દેશાભિમાન શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર નર્મદ છે મિત્રો. આ સૌ પ્રથમ શબ્દનો પ્રયોગ કરનાર નર્મદ છે. મહાકાવ્ય રચવા માટે વીરવૃત છંદની શોધ કરી. ઈસવીસન 1864માં નર્મદે દાંડિયો નામક પાક્ષિક શરૂ કર્યું. કયું પાક્ષિક? તો દાંડિયો. અને એની શરૂઆત નર્મદે 1864માં કરી. વીર અને શૃંગાર રસ નર્મદની કવિતાઓના મુખ્ય રસ છે. નર્મદે લખેલ હિન્દુઓની પડતીને સુધારાનું બાઇબલ કહેવાય છે. તો સુધારાનું બાઇબલ કોને કહેવાય છે? તો હિન્દુઓની પડતીને. કોણે નર્મદને શું કહ્યું આપણે જાણી લઈએ કે કયા કયા કોણે કોણે નર્મદને શું કહ્યું છે. કનૈયાલાલ મુનશીએ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહ્યું છે. શું કહ્યું? તો અર્વાચીનોમાં આદ્ય. ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમે નર્મદ વિશે શું કહ્યું છે? તો પ્રાણવંતો પૂર્વજ.
પ્રાણવંતો પૂર્વજ. રાવી પાઠક નર્મદ વિશે શું કહે છે? તો અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા કોણ છે? તો નર્મદ. ઉમાશંકર જોશી નર્મદ વિશે શું કહે છે? તો નર્મદની કવિતામાં નવા યુગની નાદી સંભળાય છે. નર્મદની કવિતાઓમાં નવા યુગની નાદી સંભળાય છે. હવે ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ વિશે વાત કરીએ તો જે નર્મદની છે, આત્મકથા તો મારી હકીકત. આ આત્મકથાના લીધે નર્મદ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયેલા. તેમનો નિબંધ જોઈએ તો મંડળી મળવાથી થતા લાભ, જે તેમનું પ્રથમ ગદ્ય લખાણ છે મિત્રો. પાક્ષિક જોઈએ તો દાંડિયો. શબ્દકોશ તો નર્મકોશ. એમનો ચરિત્ર તો કવિચરિત્ર છે. હવે નર્મદ શંકર, લાલ શંકર દવેની મહત્વની કૃતિઓ, એટલે નર્મદની મહત્વની કૃતિઓ વિશે ચર્ચા કરીએ. તો સજીવારોપણ, પિંગળ પ્રવેશ, ઇલિયડનો સાર, મહીપતરામ રૂપરામ મહેતા, કૃષ્ણ કુમારી જે નાટક છે, વર્ણ વિચાર જે નિબંધ છે, નર્મ કવિતા કાવ્ય સંગ્રહ છે, નર્મકોશ જે તેમનો શબ્દકોશ છે, નર્મગદ્ય જે ગદ્ય ગ્રંથ છે, કવિ ચરિત્ર ચરિત્ર ગ્રંથ છે, મારી હકીકત આપણે ઉપર જોઈ ગયા છીએ કે આત્મકથા છે, નર્મ વ્યાકરણ જે નિબંધ છે. હવે કાવ્ય રચનાઓની જોઈએ તો કુમુદ ચંદ્ર પ્રેમ પત્રિકા, આ તેમની કાવ્ય રચના છે. વીર સિંહ અવસાન સંદેશ, કબીર વડ વજે સંગ અને ચાંદબા, જય જય ગરવી ગુજરાત, રુદ નરસિક, હિન્દુઓની પડતી, સુધારાનો બાઇબલ પણ કહેવાય છે મિત્રો. સુરત. હવે તેમની ગદ્ય રચનાઓ જોઈએ તો મંડળી મળવાથી થતા લાભ, આપણી દેશ જનતા, સ્વદેશાભિમાન, સ્ત્રી કેળવણી, ધર્મ વિચાર, રોવા કૂટવાની ખેલાઈ, રાજ્ય રંગ ઇતિહાસ, ગુજરાતીઓની સ્થિતિ, મેવાડની હકીકત, ઉદ્યોગ અને વૃદ્ધિ, રણમાં પાછા પગલા ન કરવા વિશે, આ એમની મહત્વની કૃતિઓ થઈ ગઈ મિત્રો. હવે આપણે નર્મદની જે મહત્વની પંક્તિઓ છે તેના વિશે ચર્ચા કરીએ. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ મિત્રો ખૂબ જ મહત્વની પંક્તિ છે, આપણે ઘણી વખત ભણી ગયા છીએ. ડગલું ભર્યું કે ના હટવું, કોની કોની છે ગુજરાત, શંખનાદ સંભળાયો ભૈયા,
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ આપણે ઘણી વખત આના વિશે શીખી ગયા છીએ મિત્રો. જગતનું નૂર સંપ છે, કુસંપે રાજ્ય ગયા, તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ, અમાસ નિસ ગનગોરમાં, ચોરી ઘાટ ઘાડનો હોય, સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરી પડો ફતેહ છે આગે. તો આ હતી નર્મદની મહત્વની પંક્તિઓ મિત્રો. આપણે અહીં નર્મદ વિશે આ જોઈ લીધું છે કે કવિ નર્મદનો જન્મ ક્યાં થયો, સુરતમાં થયો, અને ઉપનામ પણ આપણે જાણીએ છીએ કે નર્મદે સ્થાપેલી બે મહત્વની સભાઓ વિશે આપણે ખાસ યાદ રાખીશું. અને બીજું મહત્વની વસ્તુ છે કે એમની આત્મકથા જે છે મારી હકીકત, તેના વિશે આપણે ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી અમારા વિડીયો પહોંચાડતા રહો. અને જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો